આ દ્રશ્યમાં દેખાતા વ્યક્તિ કોઈ ઓળખના મોહતાજ નથી. જી હા, વાત થઈ રહી છે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલ પદથી નિવૃત્ત થનારા વજુભાઈ વાળાની. આ દ્રશ્યો માંગરોળના છે, જ્યાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું. વજુભાઈ વાળાના સન્માન બાદ યોજાયેલા લોક ડાયરામાં કલાકાર દેવાયત ખવડે સપાક્રુની રમઝટ બોલાવી હતી. આ સમયે વજુભાઈ વાળા સ્ટેજ આગળ ઊભા હતા ત્યારે સમાજના લોકોએ તેમના પર રૂપિયાની નોટનો વરસાદ કર્યો. ટોપલા મોઢે ભરાય એટલા રૂપિયા ઉડાડ્યા. દેવાયત ખવડે સપાકરું ગાવાનું શરૂ કરતા જ કારડિયા રાજપૂત સમાજના લોકો ઊભા થયા હતા અને રૂપિયાની નોટના બંડલો કાઢીને હવામાં ઉડાવવા લાગ્યા હતા. પાંચ જ મિનિટમાં વજુભાઈ વાળા ઊભા હતા ત્યાં નીચે જમીન પર રૂપિયાની નોટનો ઢગલો થઈ ગયો. સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવતા વજુભાઈના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. પોતાના માથે બાંધવાની પાઘડી હતી ને એ ઉતારી અને પડખામાં ફેટો વાળી અને હાથમાં શમશેર લીધી ભવાનીનું નામ લઈને અને સાહેબ એક બાજુ આગળ દુશ્મન છે અને મારે આ કારણે હાથમાં શમશેર લઈને હાલો ખેડૂતી ખેડૂતીનો વાટ પાડતો હોય બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા શ્રી મનાની બોલવા એના માટે કવિ કહે છે. ગુજરાત ભાજપના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલ પદથી નિવૃત્ત થઈ પરત રાજકોટ આવી ગયેલ રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએ પોતે ભાજપમાં હતા, છે અને રહેશે તેવી જાહેરાત કરી હતી. બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના આસ્થાના બે મુખ્ય કેન્દ્ર ખોડલધામ અને ઉમિયાધામમાં પોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા ત્યારથી જ વ્યૂહરચનાઓ ગોઠવાવા લાગી છે. વજુભાઈ વાળા પણ સામાજિક કાર્યો થકી રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધારી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદિત વ્યક્તિત્વ છે. તેમણે કારડિયા રાજપૂત સમાજમાં 2013ની સાલમાં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો, પરંતુ ત્યારબાદ આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી અને વજુભાઈને પણ ભાજપમાંથી સાઇડલાઇન કરી રાજ્યપાલ બનાવી દેવાયા હતા. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપ અમારી સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી પણ જોડાઈ શકો છો. નમસ્કાર.